એક ચિઠ્ઠી ખેંચવામાં આવે, નામ નીકળે, એક્સ વાય ઝેડ નામ આવે, એ ભાઈ ઉભા થાય અને બીજા સેવાકોની અંદર એ પોતે ચિઠ્ઠી ખેંચે અને જ્યાં નવ ટૂંકમાં મોટી ટૂંકમાં જ્યાં પણ એમનો વારો આવે ત્યાં અમે સેવા 3 દિવસ કરવાની. કરવાનું શું? એમ થાય કે ત્યાં ઝાડો સફાઈ કરવાની, ત્યાં પોતા મરવાના? નહીં, આવું કાંઈ જ ટ્રાયલ બેઝમાં કાંઈ નથી. પછી ઈચ્છા લઈને આપણે જોડાઈ જઈએ, ઓકે, ફક્ત મોનિટરિંગ કરવાનું છે. જે પૂજારી, જે કર્મચારી, જે કંઈ ત્યાં કામ કરી રહ્યો છે, જેમની જે પ્રતિમાજી સોંપવામાં આવ્યા છે, એ બરોબર કામ કરે છે, નાહી ધોઈને આવે છે, ચોખ્ખા વસ્ત્રો પહેરે છે, પોતાનો સમયની મુજબ પોતાનું કાર્ય બધું પરિપૂર્ણ કરે છે, આ નિયમ કાજો બરોબર લેવાય છે, આ બધું કાર્યની દેખરેખ, અને પછી સમય મળે એની સાથે આપણે પણ યુવાનો જોડાઈ જાય. એક સરસ મજાની વાત કરું, નવટુકની અંદર ગયા વર્ષે બોમ્બેનો એક ગ્રુપમાં મનમાં વિચાર આવ્યો કે બધા ફૂલવાળાને કહી દીધું કે તમારા બધા ફૂલો તમે નવટુકમાં મોકલી દેજો, અને બધા ફૂલ આવી ગયા. બધા યુવાનોને કહી દીધું, આજે એક એક યુવાન 200-250 પ્રતિમાજીને પૂજા કરતો હોય કેટલા ફૂલ જો અહીંથી લઈ લેવાના, અને નવટુકમાં તમે જાઓ ને બધા જ પ્રતિમાના ખોળાની અંદર પુષ્પ આખો નજારો અલગ જોવા મળે. તો આ સ્થાન થયું આપણા યુવાનના કારણે થયું. આ યુવાનો ભાગી જાય, આ યુવાનો પોતાનું સમજી આરંભે સુરા નહીં, જેમ સાહેબે કડવી વાત કરીને એમ કડવી વાત અમુક કરવી પડે. આરંભે આપણે બધા સુરા હોય, સરસ મજાના કાર્ય આપણા થઈ જાય, તે એકદમ બધું પરિપૂર્ણ નહીં, આવી વાત નહીં. પણ આ જો આ વ્યવસ્થા ગોઠવાશે 5-10 વર્ષ જે ધરોહર આપણને આપવામાં આવી છે, જે પૂર્વજોએ ધરોહર આપણને આપી છે, એ ધરોહરને જો આપણે સાચવણી કરવી હોય ને તો 2-5 વર્ષ જો આપણે ખાલી જશું, આમાં ધ્યાન આપશું ને, આવતા 50-100 વર્ષ સુધી કોઈના બાપની તાકાત નથી કે આપણે ગિરિરાજ સાથે હાથ ઉપાડે. કારણ કારણ કે આપણો યુવાન ભાગતો હોય છે, આપણો યુવાન હર ટાઈમ ત્યાં 30-30 યુવાન એટ એ ટાઈમ હાજર હોય, અને કોની મજાક, કોઈની મજાક કરી. એક ખાલી ચોરી થઈ ગયા વખતે બોમ્બેનો યુવાન 48 વર્ષની ઉંમરેની, એને અમારા યુવાનની વાત કરેલી કે 44 વર્ષ પહેલાં કે 4 વર્ષની મારી નાની ઉંમર હતી ત્યારે એને મારા પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા આપણને ઉપર સુવા કેમ ન મળે, આપણને ઉપર રહેવા કેમ ન મળે, અને એ સ્વપ્ન એનું 44 વર્ષ પછી સાકાર થયું. ચોરી થઈ, નાઇટ પેટ્રોલિંગ આપણા યુવાનો કરતા હતા ત્યાં આગળ, અને એ ભાઈનો વારો 44 વર્ષ પછી ત્યાં આવ્યો. આ ગિરિરાજ જે સંકલ્પ આપણે કર્યો હોય ને, એ સંકલ્પ થયા વગર રહેતો નથી. ઘણા બધા યુવાનોના દાખલાઓ છે, ઘણા કહે કે ભાઈ અમે કામ કરી લીધું, 1 મહિના 1 કલાક 1.5 કલાક 2 કલાક બધું કાર્ય પતી ગયું, પછી શું કરવાનું? તો ઘણા બધા યુવાનોએ એક ડાયરી બનાવી કે જે કંઈ પોતે પાપ કર્મ કર્યા છે, સાહેબ જે આપણને પ્રવચનમાં ઘણી વાર કહે છે, જે કંઈ પાપ કર્મ આપણે કર્યા છે એ બધું લખતો આવતો હતો, એ લખી અને નવ ટૂંકમાં મોટી ટૂંકમાં કોઈ પણ એક ટૂંકમાં એક પ્રતિમાજીની સામે બેસી અને બધા જ પોતાના પાપોને યાદ કરતો 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 રોતો જાય, અને જે દુષ્કૃતની રાહ જે છે, જે વાત કરેલી છે, એ પોતાના આત્મા ઉપર લાગેલા પાપો અને ધોવાની તાકાત કરી શાશ્વતા સુપ્રમજય ગિરિરાજની તાકાત છે, એવી આ ગિરિરાજ આપણને મળ્યો છે. બસ સમયની મર્યાદામાં આપણે રહેવું છે, ફોર્મ નીચે ઉપલબ્ધ છે. આપણે બધાય જો આપણે સામે લાગી છીએ, સાહેબે જે પણ વાત કરીને કે જૈનો સમૃદ્ધ, વિનોબા ભાવેને પ્રશ્ન પૂછવામાં આવ્યો, એક સભાની મોટી સભા હતી, વિનોબા ભાવેને પ્રશ્ન કરવામાં આવ્યો, જૈનો સમૃદ્ધ કેમ, એટલે આગળ કેમ, ત્યારે વિનોબા ભાવે એક સરસ મજાનો ઉત્તર આપ્યો કે જૈનો જીને પૂજા અને જીવ દયામાં માનનારા જૈનો છે એટલે આટલા સમૃદ્ધ છે. તો આપણને આ ધરોહર મળી છે, એને આપણે એમાં પણ કંઈક અંશે સેવા કરી અને આપણું યોગદાન આપીને જેટલા યુવાન આવ્યા છો ને, આજે બસ એક અભિગ્રહ, એક સંકલ્પ લઈને જઈએ કે જે કામ આ વિહારનું કામ છે એવું જ આ એક કામ સેવાનું કામ ગિરિરાજનું છે, શાશ્વતા તીર્થોનું છે. આપણે બધા ભેગા મળી અને જો આ કાર્ય કરશું તો શ્રી ગાંધીજી ગજાનજી પેઢી પણ સરસ રીતે એને આભાર માનશે અને આપણું આ તીર્થ જળવાશે, એ જ પ્રાર્થના સાથે જય જય. તમારે કેટલા દિવસ આપવાના? 3
क्या आप ये महीने एक आध वक्त साथ हुआ उतार से तुमने एक सरस बात करी हमें जरा याद करिए वालिया में एनी पहले 500 ही नाम उतार मार आने जब 500 ही वाला वालिया 500 ही नतिया आप 500 ही नाम में टोटली हो जाए दरबार हमें जब आप पहुंचे इतने नाम में 45 कर दरबार ना हमारी आगर वाला अपनी साथी रेला भाइयों बंदा 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 भी तो सवारे कामना युवा ना भाजन हमें स्टेज मान लिए हमें रसोड़ू पर हमें कर सु अपना श्रावक के दिखू के मारा से अपनी दूसरी की व्यवस्था ना तुमने ख्याल ना बल बड़े रिवार पानी और दूध तमे ला क्या पानी और दूध आने में सांझे हिसाब करवा बैठा कर वो लोग ये दूध ना करे पैसा रिवार हमें घर घर की दूध लाया चाहिए बोला पैसा आपका बेटा अपना श्रावक इन्हें कीजू तुम्हारे मैंने मार छोड़ा हो वो बताना दूध ना पैसा आपका देश ना आम्मा रेवु मैंने भारे पड़ी जैसे और इन्हें कीजू आ ये गांव छे क्या कह रहे पानी और दूध ये चंदा हमने इतनों को लाभ आपको रात्रे प्रवचन कर इस समय दरमियान एक जनवरी 2013 ना भरूच असूया ना हाईवे ऊपर अपना बे साधुओं का धर्म पाया मरा मोड़े थी रात निकली और मैं किधर तुम्हारा काम में महात्मा आवे छिके न थी आवता मने के आवे छिने हमारा क्या रात उतरे छे न तुम्हें इतनू खरी सको तुम्हारे क्या आउटारा मारा सहन ने एक गांव थी बीचे गांव पोचाड़ वाला मने के केम नहीं अरे तुम्हें मानसो बीचा भी उसे ये अचय दरबार ना लोगो बार चढ़ा सवारे अमारी साथे बिहार मा एक जीप एक बाइक आत्मा लाकड़ियों और ने हमारी साथे 8 किलोमीटर बिहार करी सामे गांव पहुंचाड़िया और कई काले हमारा भाइयों ने फोन करो तमे बिहार करो छो मारा से जाती गया क्या की कितना पड़ा गया इन एक स्टेशन सुधी हमें पहुंचाड़वा जाइए छिए आ अजयनो जय अजयनो जय जय साधुओं ने आदि खुद सेवा करता हुआ जरा आपने जयनो મને કેવા દો આ ઘટના ઘટ્યા પછી આપણે કેસુ બાપાએ કીધું તું એની પહેલા કીધું તું અમે પગદંડી કરી આપશું ઘટના ઘટ્યા પછી પોલીસ પ્રોટેક્શન મળતું ગયું કદાચ એ પગદંડી થાય કે ન થાય કદાચ બિહાર માટેનો રોડ અલગ થાય કે ન થાય કદાચ પોલીસ નું પ્રોટેક્શન આજે મળ્યું આવતીકાલે મળે યા ના પણ મળે પણ બિહાર સેવા ગ્રુપ ના મેમ્બરો જો બરાબર ચાકતા હશે તો મુંબઈ થી અમદાવાદ સુધી હાઈવે ઉપર એક પણ સાધુ એક પણ સાધ્વી બીએસસી ના મેમ્બર વગર ક્યારે દેખાશે નહીં એની પૂરેપૂરી ખાતરી તો આજની આ શત્રુંજય સેવામાં જેને પણ રસ હોય એ તમામ ગ્રુપના કેપ્ટનો સાંજ સુધીમાં વિચારણા કરી લેજો આપણે જોડિયા પહેલા કેપ્ટનની મીટિંગ આ જગ્યા પર રાખવાના છીએ એ વખતે જે ગ્રુપ જેટલા દિવસ માંગશે એના ફોર્મ અમારા સંજયભાઈ સંદીપભાઈ યોગેશભાઈ એમને ફાળવી દેશે તમારે ફોર્મ ભરી આણંદથી કલ્યાણજી પેઢીને પહોંચાડવાના રહેશે આ રીતના શત્રુંજય સેવાની વાત અહીંયા પૂરી થાય ફરી એક વાર આપણે બિહાર સેવા તરફ જઈ રહ્યા છીએ એની અંદર આજના દિવસે એક એવા સરસ વક્તા આપણી સભામાં અત્યારે ઉપસ્થિત થયા છે જેને સુરત જવું હતું પરંતુ એમનો સમય થોડો લેટ થવાના કારણે સામેથી એમના મેસેજ આવ્યા અમારા કાર્યકર ઉપર કે હું ફ્રી છું મારા સેને સમાચાર આપો મને જો સેવાનો લાભ મળે તો હું આવવા તૈયાર છું એ વક્તા સારા લેખક છે કદાચ ગુજરાત મુંબઈમાં દર બુધવાર અને દર રવિવાર પડે ત્યારે તેઓ તમારા ઘરે આવતા હોય છે વાયા મીડિયા દિવ્ય ભાસ્કર જેના પણ ઘરે આવતું હશે તો દર બુધવાર અને દર રવિવાર બુધવારની કોલમ છે ડોક્ટરની ડાયરી અને રવિવારની કોલમ છે રણમાં ખીલ્યું આ બેના માધ્યમે દર બુધ અને રવિવાર દિવ્ય ભાસ્કર દ્વારા જેઓ તમારા ઘર સુધી પહોંચે છે એવો ખુદ આજે તમારી સામે ઉપસ્થિત થઈ રહ્યા છે 15 ઓગસ્ટના દિવસે અમદાવાદના યુવાનો સામે રાજ્યપાલ ચંદ્રશેખર મહારાજની સ્વર્ગારોહણ કીર્તિ વખતે
बाजू 15 ऑगस्ट બીજી બાજુ ચંદ્રશેખર મહારાજ બંને તિથિ અને વ્યક્તિ બંને વનહાસ એના નામ લઈએ ને એટલે આપણો ખૂન સળગવા માંડે ચંદ્રશેખર મહારાજનું નામ લઈએ શરીરનું લોહી ગરમ થઈ જાય અને 15 ઓગસ્ટ યાદ આવે કે આઝાદી અને આગળ અને પાછળની શહીદીઓ યાદ આવે એક કલાક સુધી આઝાદી અને શહીદી ઉપર બોલી સૌની આંખો જેમણે ભીની કરી હતી એવા ડોક્ટર શરણ ઠાકર આજે અહીંયા આવી ચૂક્યા છે. મજાની વાત અત્યારે જેમ પરસોલીની કીધી ને એટલો એમના માટે કહી શકું કે એઓ જન્મે બને બ્રાહ્મણ જૂનાગઢના મૂળ જામનગરમાં ભણ્યા અને અમદાવાદ કાંકરિયામાં તેઓ રહે છે. પરંતુ મજાની વાત એ કે એમને જૈન ધર્મમાં એટલો રસ પડ્યો છે એને નૌકા તો બિલકુલ બાયહાટ કરી દીધો છે. સાથે સાથે તેઓએ જૈન ધર્મની અંદર સરસ મજાનું તત્વજ્ઞાન શીખવાનું પણ શરૂ કર્યું છે. સારા ગ્રંથો વાંચતા થઈ ગયા છે. એથી આગળ ખાલી થિયરી પર નહીં પ્રેક્ટિકલી એમણે જૈન ધર્મમાં કેવી એન્ટ્રી મારી. મને કે આ સિદ્ધિ તમે એટલે શું અમદાવાદમાં આટલા સિદ્ધિ તમે સમરા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઉપવાસ એટલું તો મારાથી ન થાય પણ ઓલું એકને પારને એક એને શું કહેવાય તો એને વર્ષી તપ કહેવાય. મને કે મારી માનસિક તૈયારી છે હું વર્ષી તપ કરીશ એવું કાંઈ કરવું નથી ખાલી એક ઉપવાસ કરો પહેલા પછી ખબર પડે આપણે વર્ષી તપ. મને કે તમે મને યાદ કરાવજો ક્યારે કરું બે તું સંવત્સરીઓ કરજો. ભાદરવા શુદ્ધ ત્રીજના અમારા યુવાનો દ્વારા મેસેજ મોકલ્યા આવતીકાલે સંવત્સરી છે એમને તો કાંઈ અંતરવાયું જેવું હોય આપણને બધું હોય શોખ છે તો આજે બરાબર દબાવ એમને તો એ કેવું પડે આજે અંતરવાયું કરું છું એમને એવી કાંઈ જરૂર નહીં. ચોથના દિવસે એમને ઉપવાસ કર્યો સાથે મેં કીધું જો ઉપવાસની સાથે પ્રતિક્રમણ કરશો તો સોનામાં ઓકે મને લેવા મોકલજો અને શું કરવું એ જણાવો એમને લેવા મોકલ્યો. સાડા ત્રણે ટચ ચાર થી સાત ઉપા ઉપા ઉપવાસની સાથે આખું સંવત્સરી પ્રતિક્રમણ ગચ્છાધિપતિ જૈન સાધુઓથી અત્યંત રંગાયેલા જંબુ વિજયજી મહારાજ સાથે હાર્ટ ટચ જેનો હતો એવા શ્રી શરદભાઈ તમારી સામે અંદરથી 20 વર્ષ બિહાર અંગેની કેટલીક મહત્વની વાતો તમને કેમ પાવર ચડે એની વાતો કરશે. બિલકુલ શાંતિથી સાંભળજો મહેરબાની કરીને વચ્ચેથી હવે ઊભા થવાની કોશિશ
દર બુધવારે અને દર રવિવારે અઠવાડિયામાં બે વાર, મહિનામાં 8-9 વાર અને વર્ષમાં 104 વાર છાપાની પૂર્તિમાં લપેટાઈને હું તમારા ફળિયામાં ફેંકાતો રહ્યો છું. આજે પેલી વખત ફેંકાયો નથી પણ ખેંચાયો છું. અક્ષર જે જેની પર અક્ષર દઈ આવ્યો છું અને ખેંચાયો છું મારા સાહેબના પ્રેમાગ્રહને વશ થઈને. પૂર્વ જન્મમાં સાહેબજીએ સરસ કહ્યું હતું, 15 ઓગસ્ટે મેં જાહેરમાં કહ્યું હતું કે શરદભાઈ ગયા જન્મમાં જૈન હોવા જોઈએ. હું દ્રઢતાપૂર્વક માનું છું કે જે રીતે એમની સાથે મારો ઋણાનુબંધ ગોઠવાતો જાય છે, ક્ષણે ક્ષણ એકબીજાથી દૂર હોઈએ ત્યારે પણ મારું હૃદય એમના પ્રત્યે આકર્ષિત થતું જાય છે. મને લાગે છે કે પૂર્વ જન્મમાં ચોક્કસ કા અમે સંસારી બંધુઓ હોવા જોઈએ, કા સખાઓ હોવા જોઈએ અને કા એક જ ગુરુના બે શિષ્યો હોવા જોઈએ. મારી દરેક વાર્તાની શરૂઆત હું એક શેર પંક્તિથી કરું છું, કાવ્ય પંક્તિથી કરું છું. આજના મારા વક્તવ્યની શરૂઆત પણ હું 4 પંક્તિથી કરીશ. 4 પંક્તિને મુક્તક કહેવામાં આવે છે. કવિ રાજેન્દ્ર શુક્લનું બહુ સુંદર મુક્તક છે અને આજના સમારંભને બરાબર બંધ બેસે છે. સાવ અમારી જાત અલગ છે, અમારી બધાની સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે, સુતેલાના સ્વપ્ન અલગ છે અને જાગે તેની રાત અલગ છે. જે લોકો અમદાવાદમાં 60-65 લાખની વસ્તી હશે, જે લોકો અત્યારે સવારના રવિવારે સવારે ઉઠી અને ફાફડા જલેબીને ચાનો નાસ્તો કરીને છાપા વાંચતા બેઠા હશે, એ મારે મન જાગતા નથી પણ હજી સુતેલા છે. અને જે લોકો મુંબઈ, સુરત, રાજસ્થાન અને ગુજરાતના યુવાનો રવિવારની મજા બાજુએ મૂકીને આજે અહીંયા આવ્યા છે, વધાર્યા છે, માત્ર કેટલા જ લોકો આજે આ ધરતી ઉપર જાગતા છે. અને એ અર્થમાં હું કહું છું કે સુતેલાના સ્વપ્ન અલગ છે, જાગે તેની રાત અલગ છે. સાવ અલગ વાત કરવા માટે હું આજે આવ્યો છું. મિત્રો, મારી જાત તો સાવ અલગ ગણી શકાય, ખાસ કરીને આજની ઘટના પછી. દુનિયાની જો વ્યવહારો દ્રષ્ટિએ કહું ને તો હું આજે મૂર્ખ કરું, ગાંડો માણસ કહેવાય. એટલા માટે તમારે ક્યાં જવાનું હતું ને હું ક્યાં પધાર્યો છું. આજે પૂરેપૂરી વિનમ્રતા સાથે કહું છું કે અમદાવાદમાં 84 પેટા જ્ઞાતિઓ ધરાવતા બ્રાહ્મણોનું એક સંમેલન યોજાઈ રહ્યું છે, ચાલુ છે. હું બ્રાહ્મણ છું જન્મે અને 84 જાતના બ્રાહ્મણોએ એ સંમેલનમાં નક્કી કર્યું છે કે આજે મારું સન્માન કરવું, બહુમાન કરવું. મેં એમની જરા પણ અવગણના કર્યા વગર સૌને ના પાડી અને હું અહીં આવ્યો છું. મારે પણ જૈન ધર્મ હું આજે 2 વર્ષથી એમાં જે ઊંડો ઉતરું છું, જે વિતરાગ શીખવે છે, એ વિતરાગ એ આ જ છે. મારે મન મારા માટે એ બંધ નથી કે હું સંસાર ત્યાગીને નીકળી પડું ભિક્ષા ધર્મની, પણ જો આટલું સન્માન, એ સન્માનની લાલચ, એનો મોહ જો હું ન છોડી શકું, એ પણ એક મોટો વિતરાગ છે. અને એ વિતરાગ હું આજે ધારણ કરી રહ્યો છું. એ અર્થમાં હું કહું તો આજે હું મહાદેવનું શરણ છોડીને ભગવાન મહાવીરના ચરણમાં આવ્યો છું. મહાદેવનો તિરસ્કાર કરીને નથી આવ્યો, અપમાન કરીને નથી આવ્યો. હું ઈચ્છું છું કે મારામાં, મારે તો મારા જીવનમાં બંને જોઈએ, મહાદેવની શક્તિ પણ જોઈએ અને મહાવીરની ભક્તિ પણ જોઈએ, અને બંને વચ્ચે મારે કોઈ જગ્યા નથી રહેવા દેવી. મહાદેવ અને મહાવીરની વચ્ચે એટલા માટે કે મારે બેની વચ્ચે મહંમદ નામની કોઈ વિકૃતિ ના થઈ. આ વિષય ઉપર પણ એક વખત વ્યાખ્યાન રાખવા જેવું છે.
આપણે એક જ દેશના એક જ સિદ્ધાંતોમાં માનનારા ધર્મો છીએ અને પ્રજા છીએ. આ વિશ્વમાં અસંખ્ય ધર્મો છે, જો કંઈક સાયુજ્ય હોય કે સમાન ગુણધર્મો હોય તો એ વૈદિક ધર્મ અને જૈન ધર્મ વચ્ચે છે. એ બેને ભેગા કરવાની કોઈ જરૂર નથી, સાથે રહીને ચાલો તો પણ ગણું છે. મહાદેવને તમે ના માનશો, ભગવાન શિવના દર્શને જવાની જરૂર નથી, હું તો જૈન મંદિરમાં જઉં છું. પણ મારે ખાલી એટલું જ કહેવું છે કે જો આ બે ધર્મના અનુયાયીઓ ઝઘડશે તો જે ફાવી જશે ને એ મંમત હશે. આટલું બહુ ગંભીરતાપૂર્વક આવનારા દિવસોની વાત છે. મેં કહ્યું ને કે ત્યાં મારું માન હતું, અહીંયા કામ માટે આવ્યો છું. બે ચાર ફળ જો માગો તો ફુરસત નથી મને, પ્રેમથી જો કાંઈ કામ કહો તો જિંદગી નિછાવર છે. જ્યારે આજે આવ્યો છું ત્યારે કામની વાતો લઈને આવ્યો છું, અને મારી રીતે એક અજૈન આખી આ વિહાર સુરક્ષાની વાતને કઈ રીતે જુએ છે, કઈ રીતે મૂલવે છે એની મારી રીતે થોડીક વાતો કહી અને હું રજા લઈશ. અને એક વચન આપું છું, આજની આ ખુશનુમા સવારની સાક્ષીએ તમારા સૌની ઉપસ્થિતિ વચ્ચે જીવ શાસનની સોગંદ ખાઈને હું એક વચન આપું છું કે ભવિષ્યમાં જ્યારે પણ મારી જરૂર પડશે, ગમે તો હું કાર્યરત હોઈશ, ગમે તે વ્યસ્ત થાય, માનો કે મારે મુકેશ અંબાણીનો ઇન્ટરવ્યુ કરવાનો હશે, મારે મેનકા રંભા અને ઉર્વશી સાથે ડેટિંગ હશે, કોઈ શક્યતા નથી, એ કલ્પના છે, સાહિત્ય કલ્પના છે, કે સાહિત્યનો કોઈ ઉચ્ચતમ એવોર્ડ મને મળવાનો હશે. અને બીજી બાજુ જો પૂજ્ય મહાબોધિ વિજય મહારાજની આજ્ઞા હશે તો હું એ બીજો વિકલ્પ પસંદ કરું. આપણા શાસ્ત્રો કહે છે સૌથી પાયાનો પ્રશ્ન, આજે જે આપણે જે આશય માટે ભેગા થયા છીએ, જે ઉદ્દેશ હતો, એમાં સૌથી પાયાનો પ્રશ્ન કોઈ પણ સમજુ શ્રાવકને થવો જોઈએ કે આ વિહારની સુરક્ષા કરવાનો અર્થ શા માટે, એની જરૂર શું છે. શાસ્ત્રોએ કહ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિત, ધર્મ જો પોતે રક્ષાયેલો હશે ને તો જ તમને રક્ષા મળશે. અહીં ધર્મ એટલે ધર્મ ચાર ધર્મ પુરુષો, અને આ વાત જિંદગીમાં માનવ જીવનમાં દરેક પાસાને લાગુ પડે છે. શસ્ત્રની વાત કરો કે શાસ્ત્રની વાત કરો, આપણે સુરક્ષા કરીશું તો જ આપણી સુરક્ષા કરશે. તમે સરસ ઘટના કહો, સાચી ઘટના થોડા વર્ષો પહેલા અમદાવાદમાં બનેલી છે. છાપામાં સમાચાર વાંચીને અમદાવાદની જનતાને બહુ રમૂજ થઈ ગઈ. નારણપુરા કે નવરંગપુરાના પોલીસ સ્ટેશનમાં રાત્રે ચોર આવ્યા અને જમાદારની રાઇફલ ઉઠાવી ગયા. જમાદાર ઉઠતો રાત પાળી, મેં એને જાગતા રહેવાનું હોય, એને બદલે ઊંઘતો હતો, અને જે એની સુરક્ષા માટે હતું, જે સમાજની સુરક્ષા માટે હતું, એ રાઇફલ ચોર ઉઠાવી ગયા. આના પરથી સાબિત થાય કે જમાદારે પહેલા આપણી રક્ષા નથી કરવાની, પહેલા એની રાઇફલની રક્ષા કરવાની, એના શસ્ત્રની રક્ષા કરવાની, અને જો એની પાસે શસ્ત્ર સલામત હશે તો જ આપણે રક્ષા કરી શકીએ. આ જ વાત શાસ્ત્રોને લાગુ પડે. આપણે ધર્મશાસ્ત્રોની વાત તો પછી કરીએ, સૌથી પહેલા આપણા અભ્યાસના ગ્રંથોની વાત, પુસ્તકોની વાત. વિદ્યાર્થી જ્યારે અભ્યાસ કરતો હોય છે ત્યારે એને પહેલાં પોતાના પુસ્તકો, પાઠ્યપુસ્તકો, અભ્યાસક્રમ આખે આખો કરી લેવો પડે, કંઠસ્થ કરી દેવો પડે. સુરક્ષા એટલે પેલો ફોર્થ વિદ્યાર્થી આખું વર્ષ પુસ્તકને અડે જ નહીં, ખોલે જ નહીં, એના પાના પણ ફેરવે નહીં, એનું બાઇન્ડિંગ પણ અકબંધ સલામત રહે એવી સુરક્ષા નહીં. પણ પુસ્તકની અંદર સમાયેલું જે જ્ઞાન છે, જે માહિતી છે, એ અખંડ થઈ લેવી પડે, અને તો જ પરીક્ષામાં સારો દેખાવ કરી શકે. એવું જ આપણા શાસ્ત્રો છે. આપણા શાસ્ત્રો પુસ્તકાલયમાં જો પડ્યા રહેશે ને દૂર થતા તો કામ નહીં લાગે, તો જીવશાસ્ત્રનો ઉદ્ધાર નહીં થાય. એ શાસ્ત્રોની અંદર દરિયો પડેલો છે જ્ઞાનનો મહાસાગર, અને એ મહાસાગરની રક્ષા આપણે કરવાની છે. અને આપણા માટે આપ જાણો છો કે જેમણે જોગ ન કર્યા હોય એવા સાધુ મુનિઓ પણ અમુક શાસ્ત્રોનો, આગમોનો, કાતાનો થોડો અભ્યાસ નથી કરી શકતો, એવું કંઈક મેં સાંભળ્યું છે. તો આપણે તો એ શાસ્ત્રોનો અભ્યાસ ક્યારે કરવાના? એટલે આપણા માટે તો એ શાસ્ત્રો
જીવતી જાતિ લાઇબ્રેરી હોય છે, પુસ્તકાલય. જ્યારે જાહેર માર્ગ ઉપર એક સાધુ ભગવંત કાળધર્મ પામે છે ને, ત્યારે હું માનું છું મારે મન એ સ્થૂળ શરીરનું અવસાન નથી, એ પુસ્તકાલયનું મૃત્યુ થઈ રહ્યું છે. અસંખ્ય શાસ્ત્રો એમના મસ્તકમાં ભરેલા છે, એ નષ્ટ થઈ ગયા છે. માટે આપણે શાસ્ત્રોની રક્ષા કરવી હશે તો આપણા ધર્મ પુરુષોની રક્ષા કરવી જ પડશે. જળ એ જીવન ગણાય છે, આપણે કહીએ ને કે જળ એ જીવન છે, પણ સાથે સાથે એમ પણ કહેવાયું છે કે જો તમે પાણીને સાચવશો તો પાણી તમને સાચવશે. આપણે પાણી બચાવવાનું છે અને પાણી આપણને બચાવવાનું. એવું કહેવાય છે કે પહેલા બે વિશ્વયુદ્ધો રાજકીય કારણોસર થયા, પણ ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થયેલા છે. એટલે આ વસ્તુ બધી જ વસ્તુને લાગુ પડે છે, રક્તને પણ લાગુ પડે છે, પર્યાવરણને પણ લાગુ પડે છે અને ધનને પણ લાગુ પડે છે. તમે ગમે એટલું ધન કમાવો, ખૂબ અબજો રૂપિયા કમાવો, પણ એ ધન તમને કામ ક્યારે લાગશે? જો તમે એને બચાવશો. માણસ જેટલું જમે છે એનાથી બળવાન નથી થતું, જેટલું પચાવે છે એનાથી બળવાન થાય છે, જેટલું ભણે છે એનાથી વિદ્યાવાન નથી થતો, જેટલું ગણે છે એનાથી વિદ્યાવાન થાય છે, અને જેટલું કમાય છે એનાથી ધનવાન નથી થતો, જેટલું બચાવે છે એનાથી ધનવાન થાય છે. માટે ધનનું પણ રક્ષણ કરવું જરૂરી છે. આ તો બધી નાની નાની ક્ષુલ્લક બાબતો છે, સૌથી અગત્યની બાબત છે આપણા ધર્મ પુરુષોને બચાવવા, એનું રક્ષણ કરવાનું. એક અમારા મેડિકલ શાખામાં એક ઉક્તિ છે, અહીંયા ડૉક્ટર સંજયભાઈ બેઠા છે, જાણે છે અને ઘણા બધા તબીબો જાણતા હશે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કોઈ પણ રોગ લાગુ પડે કે પછી એની સારવાર કરવી એના કરતાં બહેતર છે કે એને ન થાય એવો ઉપાય કરો, પ્રિવેન્શન કરો. એક જાણીતી ટીવી ચેનલમાં ક્રાઇમનો જે કાર્યક્રમ આવે છે એટલે સૂત્ર છે, સૂત્ર બહુ સાચું છે કે ચેન છે સોના ને તો જાગ કરો. બહુ સરસ વાક્ય છે. આ આ ભૂપંપી છે, માત્ર એ ખૂન ને બળાત્કાર ને ચોરી ડકેતી માટે છે. આપણે એને બહુ સાચી કસમાં લેવાનું, ધાર્મિક કસમાં લેવાનું. ચેન છે સોના ને જાગ કરો. એક સરસ મજાની ઘટના, મારા સાહેબે કહ્યું કે જૈને તો ઉભા હતા, આ જૈન ધર્મ એટલો બધો મહાન છે કે દુનિયામાં હું માનું છું કે એક જ ધર્મ એવો છે હિંસક, જે લોકો કદાચ જીન શાસનને નફરત કરતા હશે, કારણ કે જીન શાસનની અહિંસા એમને ક્યાંક મળે છે. બાકી દુનિયાના તમામ ધર્મો અને ધર્મ પ્રેમીઓ જીન શાસનને સલામ કરે છે. એક સરસ ઘટના આપું, સાચી બનેલી ઘટના. મુંબઈના રસ્તા ઉપર તેજ ગતિથી ભાગતી ગાડી જઈ રહી છે. ગાડીની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયાની છે. ગણવેશ સારી ડ્રાઈવર ગાડી ચલાવી રહ્યું છે. ડ્રાઈવરનો પગાર કદાચ 30-40 હજાર રૂપિયા છે. અને ગાડીની પાછલી સીટ ઉપર પોતાના બે નાના નાના બાળકોને લઈ અને એક યુવતી બેઠી છે. ગાડી ફૂટપાટ ફેંકી જઈ રહી છે. અચાનક એને ટર્ન લેવાનો આવે છે એક બંગલામાં, અને ત્યાં ટ્રાફિક જબરદસ્ત હોય છે. અને બરાબર આ તો બંનેમાં જાય છે કે ગાડીએ તો રોકાવાનું કે ધીમા પડવાનું કોઈ કારણ નથી, અને આટલા ધનવાન મોટા માણસોના ડ્રાઈવરો ગાડી ક્યારે ધીમી પાડતા પણ નથી. અને બરાબર એ વખતે એ જ ક્ષણે એક સાધુ ભગવાન જૈન સાધુ રસ્તો ઓળખવાની કોશિશમાં હતા, ક્યારે પણ ઉભરતા પ્રતીક્ષા કરતા હતા. પણ ભરચક ટ્રાફિક તમે અડધો કલાક ઉભા હોય મુંબઈની સડક ઉપર, અને ખાસ કરીને આ માર્ગ ઉપર, આ કયો માર્ગ છે તમને કહી એટલે તમે જાણશો કે આ માર્ગ ઉપર તમે એક કલાક ઉભા હોય તમને રસ્તો ક્રોસ કરવાની તક ના મળે. સાધુ ભગવાન તે જોયું કે પેલી ગાડી દૂર છે, રસ્તો ઓળખી શકાશે, અને રસ્તાની બરોબર વચ્ચે આવી ગયા. અને એવી એક ક્ષણ આવી ગઈ કે ગાડી એમને ટક્કર વાગી ગઈ, અને ટક્કર વાગી જાય તો સાધુ ભગવાન
સાધુ ભગવંતના ચરણમાં ઝૂકી પડી અને વિનંતી કરી કે ભગવાન આ પ્રધાન આ રસ્તો હતો. પછી મારી ગાડી આગળ ખુશ થઈ ગયા. જૈન સાધુ ભગવંત ખુશ થઈ ગયા. ધર્મના અને પૂછ્યું કે બેટા તારું નામ શું? યોગીએ કહ્યું કે મારું નામ શ્વેતા અમિતાભ બચ્ચન. સામે દેખે છે પ્રતિક્ષા બંધો મારા પિતા. આ ઘટના સત્ય ઘટના છે. મેં અમિતાભ બચ્ચન વિશે હું જે પુસ્તક લખ્યું છે એમાં લખી છે. અને મુંબઈ જ્યારે બિરાજમાન હતા મહાબુદ્ધિ વિજયજી મહારાજ એમનો મારી પછી વખતે સુંદર પત્ર પણ આવ્યો અને એમને પણ એક સરસ ઘટના પછી મને લખી મોકલી હતી કે આ કુટુંબના સંસ્કાર કેવા છે. આ સંસ્કાર છે મિત્રો અને આ જૈન ધર્મ પ્રત્યેનો અજૈનોનો આદર્શ. મિત્રો આપણે સંસારી લોકો સ્કૂટરમાં ફરીએ છીએ ને તો હેલ્મેટ કરીને ફરીએ માથાનું રક્ષણ કરવા. કારમાં ફરીએ છીએ તો સીટ બેલ્ટ બાંધીએ છીએ ક્યાં કાચકો ન લાગી જાય. હજી સુધી મને ખબર નથી કે સિટીના ટ્રાફિકમાં હાઈવે ઉપર બરાબર છે સિટીના ટ્રાફિકમાં એવો કયો આંચકો લાગે છે કે આપણી છાતી સ્ત્રીની સાથે અથડાય છે. કશું થતું નથી. છતાં આપણે આપણા રક્ષણ માટે કાયદો બન્યો છે. વિમાનમાં ટેકઓફ વખતે અને લેન્ડિંગ વખતે સુંદર ખૂબસૂરત નમણી પરિચારિકા એ વખતે નિવેદન કરે છે જાહેરાત કરે છે આપણને કે કૃપયા આપથી પટ્ટી બાંધી દીધી. એક વાર મેં પટ્ટી નથી બાંધી રાણી જોઈને આમ પટ્ટી રાખી હતી મને બાંધી નથી જોવા માટે તો મને કેવો આંચકો લાગે છે. કશું થયું નથી. એ તો આગમ છે ટી ખાતર ક્યાંક કોઈને કંઈક વાગી જાય ને કોઈ વર્તનો દાવો ન થો એટલા માટે આ લોકો જાહેરાત કરતા હોય. અકસ્માત થાય તો બરાબર છે બાકી તે વિમાન ઉભરે અને વિમાન નીચે જમીન ઉપર ઉતરે એમાં કંઈ થતું નથી. છતાં આપણે આટલી સાવધાની રાખીએ છીએ કારણ આપણને આપણો જીવ બાલો છે અને સામે આ સેનાપતિઓને જુઓ ધર્મના સેનાપતિઓને જુઓ. કોઈ જાતના રક્ષણ વગર હેલ્મેટ નહીં બખ્તર નહીં સચિન તેંડુલકરની જેમ આર્મ પેડ નહીં લેગ ગાર્ડ નહીં થાય પેડ નહીં કશું જ નહીં અને વિહાર કરતા ઉગાડા પગે નીકળી પડે છે. મિત્રો એમને સલામતી કોણ પૂરી પાડશે? આપણે મદદરૂપ થવાનું છે. એવું ના માનશો કે સલામતી આપણે પૂરી પાડીએ છીએ. શકડનો ભાર કેમ શ્વાન તાણે રક્ષણ તો ઉપરવાળો કરે છે. આપણે એમાં નિમિત્ત બનવાનું. વિહાર સેવા એ આપણા દ્વારા થયેલો કોઈ ઉપકાર નથી આપણી ફરજ આપણો ધર્મ. આ લોકો રક્ષિત કે આરક્ષિત નથી એ લોકો આપણા દ્વારા સુરક્ષિત હોવા જોઈએ. આરક્ષણમાં મને પેલી રિઝર્વેશનની ગંધ આવે છે. આ કોઈ રિઝર્વેશન નથી. નાયધર રક્ષિત ઓર આરક્ષિત ત્યાં સુરક્ષિત અને સુરક્ષિત હોવા જોઈએ. કોઈ સાધુ ભગવાન જ્યારે કાળા ધર્મ પામે છે અકસ્માતો ભોગ બનીને ત્યારે આપણને ફરિયાદ કરવા નથી આવતા કે તમે મારું રક્ષણ ક્યારે રાખે કારણ કે લોકો કાયર કે ડરપોક નથી. આપણા કરતાં વધારે હિંમતવાન છે. સાચા મર્દ જૈન સાધુઓ એટલા માટે કારણ કે જગતમાં સૌથી અઘરું કામ સૌથી હિંમતભીરું કામ જો કોઈ હોય તો ભૌતિક સુખ સુખનો ત્યાગ કરીને દીક્ષા ધર્મ અંગીકાર કરવાનો છે અને એ લોકો કરે છે. આપણે નથી કરી શકતા. જો એ લોકો હિંસાથી કે ઈજા કે અકસ્માતથી ડરતા હોત ને તો ઘરની ચાર દિવાલોમાં પુરાઈને બેઠા હોત બહાર ના નીકળી ગયા હોત. જો એ લોકોને કાંટા કાંકરા અને કાચનો ભય હોત ને તો એ ઉગાડા પગે વિહાર ના કરતા હોત. જો એ લોકોને ડિહાઈડ્રેશનનો ડર હોત ને તો એ લોકો ચોવિહાર ના કરતા હોત. જો એ લોકોને સ્ટારવેશનની ચિંતા હોત ને બીક હોત ને તો એ લોકો આટલી ઉગ્ર ઉપવાસની તપસ્યા ન કરતા હોત. એ લોકો નિર્ભય છે. આ મહાત્માઓ ખડિયામાં ખાપડ પણ લઈને નીકળે છે. શહીદ ભગતસિંહ ગઈકાલે એમની જન્મતિથી લઈ ભગતસિંહ એ જે ગીત ગાતા હતા ને ભગતસિંહ સુખદેવ રાજગુરુ કે આજ ઉસીકો પહેન કે નીકળા હમ મસ્તો કા ટોલા. આ લોકો સફેદ વસ્ત્રોના ચોલા પહેરી
અને નીકળી પડેલા મસ્ત મોલા ફકીરો એમને કોઈ ડર નથી. એનું રક્ષણ કરવું એ શા માટે આપણી ફરજ છે? બહુ સમજવાની વાત છે મિત્રો, ધ્યાનથી સમજો. આપણે એમ ના માનતા કે ધર્મ એક વ્યવહાર છે. જેમ જેમ હું જીવ શાસનને સમજતો જાઉં છું, એમાં ઊંડો ઉતરતો જાઉં છું, એમ મને ઘણા બધા સરસ મજાના રહસ્યો મારી સમક્ષ ઉઘડતા જાય. આ સાધુ ભગવંતોને કલાકો સુધી એમની સાથે હું બેઠો છું, ખૂબ ચર્ચાઓ કરી છે. જગતના તમામ ધર્મોમાં એકમાત્ર જૈન સાધુ ભગવંતો એવા છે કે જે સૌથી કઠોર તપસ્યા કરે છે, બપોરે નિંદ્રા લેતા નથી જો બીમાર ના હોય તો, અને શાસ્ત્રાભ્યાસમાં રત રહે છે અને મત રહે છે. બીજો કોઈ નશાનો એમને સેવન કરવાની જરૂર નથી પડતી. ધર્મ એમનું પીણું છે, એ એમનું ખાણું છે. સાધુ થવું હોય ને તો જૈન સાધુ થવું બહુ કઠિન છે. એમાં મોજ મજા નથી, એમાં તો સંસારી જીવન કરતાં વધારે આકરી તપસ્યા છે. એટલે આ લોકોને હું પામી ગયો છું, પાછી ગયો છું એમનું રહસ્ય. અને મને જે સમજાવ્યું છે તમને કહું છું કે આ સાધુ ભગવંતો જે દેખાય છે તે નથી, એમના ત્યાં ચરણ પડે છે ને ત્યાંની માટી, ત્યાંની ધૂળ સુવર્ણ રજ બની જાય છે. એ જે હવામાં શ્વાસ લે છે ને, ઉશ્વાસ મૂકે છે ને, એ પવન સુગંધી બની જાય છે. એમના મુખમાંથી સ્તરતો શબ્દ ધર્મલાભ એ તમારા જીવનની કાયાપલટ કરવા માટે સક્ષમ છે. અને એમના મુઠ્ઠીમાંથી ચપટી પકડાવેલી જે વાસક છે હોય છે ને, એ કોઈ રાખ નથી, ભભૂતિ નથી, માટી નથી મિત્રો, એ સંજીવની છે, અમૃત છે. એ માનવા માટે આખી જિંદગી કુરબાન કરવી પડે તો કરવા માટે તત્પર રહેજો. એમના મુખેથી બોલાતા એક એક શબ્દમાં સાહિત્ય રહેલું છે. એમની વાણીમાં ધર્મ છે, એમના આચરણમાં અધ્યાત્મ છે, અને એમના મસ્તકમાં હું કહી ગયો છે કે આપણા બધા મસ્તકમાં માત્ર વિચારો છે, એમના મસ્તકમાં પુસ્તક છે. પુસ્તકની પુસ્તકો છે, પુસ્તકોને આખી આખા પુસ્તકાલય છે. જ્ઞાનનો ભંડાર છે, વિદ્યાનો ભંડાર છે. આ મહાત્માઓ જીવ શાસનની મોટી મૂડી છે, સમજી લેજો, બહુ મોટી મૂડી છે. બેરર ચેક છે તમારો, તમારી હુંડી છે, પ્રોમિસરી નોટ છે, અને એવી હુંડી છે કે જે તમે આ લોકમાં પણ બતાવી શકો છો અને પરલોકમાં પણ બતાવી શકો છો તમારા આત્માના કલ્યાણ માટે. અને એટલે માટે આ મૂલ્યવાન ધણસને આપણે સાચવી રાખવાની છે. બે અંગત ઘટના જણાવીને હું પૂરું કરીશ. મારા પરમ આરાધ્ય દેવ દેવલોક પામેલા જંબુ વિજયજી મહારાજ મારી પર અતિશય પ્રસન્ન હતા. મારા પર એમના ચાર હાથ હતા. એમને સાવ અંગત રીતે કલાકોના કલાકો સુધી મળવાનો મને બહુમૂલ્ય લાભ મળ્યો છે. દેશહિતની અને ધર્મહિતની ઘણી ચર્ચાઓની સાથે મેં માણેલી છે, અને તેઓ બહુ દુઃખદ ઘટનાનો ભોગ બનીને આવા જ માર્ગ અકસ્માતમાં કાળ જન્મ બન્યા. તે આકાશમાંથી હું હજી પણ બહાર રહ્યો નથી. અને તમે બધા જાણો છો કે જંબુવીજીજી મહારાજ એટલે જ્ઞાનની જીવતી જાગતો એન્સાયક્લોપીડિયા હતા, કેટલી બધી ભાષાઓ જાણતા હતા. એક વ્યક્તિના જવાથી એક શરીરનો ક્ષય નથી થતો, એ આખા તો જ્ઞાન ભંડાર નાશ પામે. કેટલી મોટી ખોટ પડી છે! અબજો રૂપિયા ના, ખરબો રૂપિયાથી પણ ના પૂરા એવી ખોટ પડી છે. અને આ જ સમુદાયના બીજી ઘટના, કારણ કે ઘટનામાં હું થોડોક સંકળાયેલો છું, આ જ સમુદાયના બે સાધુ ભગવંતો થોડાક મહિનાઓ પહેલા ભરૂચ પાસેના માર્ગ ઉપર આ જ રીતે ક્રૂર રીતે કાળજન થયા. બહુ દુઃખ થયું, કારણ કે હું થોડા દિવસો પહેલા, ગણતરીના કલાકો પહેલા સુરતમાં પ્રથમવાર ગચ્છાધિપતિજી નિષ્ઠામાં સાધુ ભગવંતોના દર્શને ગયો હતો, એટલે મને બહુ આઘાત થયો. અને એ પછી મુનિરાશ્રી હેરી સુંદરજી મહારાજ અને મુનિરાશ્રી નિર્મોહ સુંદરજી મહારાજનો મારી ઉપર એક સંદેશો આવ્યો કે અમે સાતુ પાસ પૂર્ણ કરીને હવે વિહાર કરીએ છીએ કલિકુમ તીર્થ. ભરૂચ પાસે અમે
રોકાયા છીએ રાત્રિ મુકામ માટે અને આવતીકાલે વહેલા અમે વિહાર શરૂ કરવાના છીએ. તમે અમને કોઈ સુરક્ષા માટે કંઈ કરી શકો? કારણ કે આ જ માર્ગ ઉપર અમારા બે સાધુઓ અમે ગુમાવ્યા છીએ અને અમને પાકી શંકા છે કે આ એક ષડયંત્ર છે. અકસ્માત તો કોઈને ડર નથી હોતો, અકસ્માત તો ડર નથી હોતો, પણ જ્યારે આવું કોઈ કાબત હોય ને ત્યારે કાબતરાથી સાવધ રહેવું પડે. મેં ભરૂચના ઉચ્ચ પોલીસ અધિકારી શ્રી ગૌતમ પરમાર સાહેબ, જે મારા વાચક છે, મને યાદ આવ્યું. મેં ગૌતમભાઈને ફોન કર્યો. જિંદગીમાં પહેલી વાર મેં કહ્યું કે સાહેબ, તમે વર્ષોથી મને પૂછતા રહ્યા છો કે ડૉક્ટર સાહેબ મારા કંઈ કંઈક કામ જણાવજો. હું પણ મજાકમાં કહેતો હતો કે મારે કોઈ ગુનો કરવો હશે તો હું ભરૂચની હદમાં આવીને કરીશ. આવી મજાકનો મારો વ્યવહાર હતો. મેં પહેલી વાર એમને કહ્યું ભીના શબ્દોમાં કે ગૌતમભાઈ, જિંદગીમાં મારું કોઈ અંદર કામ સોંપવું નથી, આજે એક કામ સોંપું છું, કરશો? મને કહું કામ કરો. મેં તું કાલે સવારે આ સમુદાયના સાધુ ભક્તોને તમારે રક્ષણ પૂરું પાડવાનું છે, સવારના 5 વાગે વિહાર કરવાના છે, મને તે સરનામું આપો, અને સવારના 4 વાગે જીપ સાથે પોલીસ પાર્ટી ત્યાં પહોંચી છે. અને વડોદરાની સરહદ આવે ત્યાં સુધી એમને સુરક્ષા સાથે પહોંચાડી દીધી. એક ક્ષણ માટે પણ મને આ બહુ ભારોભાર વિનમ્રતા સાથે કહું છું, મેં કશો જ એહસાન નથી કર્યો કોઈના ઉપર. જીવ શાસન ઉપર તો નથી જ કર્યો, આ સમુદાય ઉપર પણ નથી કર્યો. પૂરેપૂરી વિનમ્રતા સાથે કહું છું હું કે રક્ષા તો ઉપરવાળા પરમાત્મા કરે છે, આપણે એમાં નિમિત્ત બનવાનું છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વત તચલી આંગળી કેવું કહ્યું હતું ને, શા માટે તચલી આંગળી? કે આમ પણ ઉચકી શકતા હતા. શ્રી કૃષ્ણ તો પ્રતિક છે, એમાં બધા જ પરમાત્મા હોય છે. એને હાથની તચલી આંગળીને બતાવવા માટે કે મારું સામર્થ્ય કેટલું છે, ગોવર્ધન પર્વત તમારા માટે ભારે રહેશે વજનદાર, મારા માટે એ આટલા તચલી આંગળીનો જ મહેમાન છે, બધાને નહીં. અને છતાં પણ ગોકુળના તમામ વાસીઓએ એમાં પોતાની આંગળી અડાડી. શા માટે? એક સાંકેતિક ઘટના છે આ, કે હા, ગોવર્ધન તો શ્રી કૃષ્ણ જ ઉપાડશે, પણ આપણે પણ એમાં આંગળી અડાડી. આપણે એવું ભલે માનીએ કે આ કામ આપણે કર્યું છે, આપણે એમાં આપણું યોગદાન આપીએ, બાકી કરનાર પરમાત્મા છે. અને એટલા માટે આવી સમજણ સાથે મારા મનમાં કોઈ અભિમાન નથી. હું નિમિત્ત બન્યો, મને લાભ મળ્યો, એ મારું સદભાગ્ય. અને આવો લાભ જ્યારે પણ અને જ્યાં પણ મને તક મળશે હું ચોક્કસ લઈશ, ધૂપી રીતના લાભ. અંતમાં બે સરસ મજાની શેર પંક્તિ, શરૂઆત મેં 4 પંક્તિથી કરી હતી, અંત પણ 2 અલગ અલગ શેર પંક્તિથી હું કરવા માંગુ છું. અલ્લામા ઇકબાલ આજથી 70 વર્ષ પહેલા હિન્દુસ્તાનને ઉદ્દેશીને એક શેર કહી ગયા છે, ધમકી ઉચ્ચારી ગયા. એ હિન્દુસ્તાનની ધમકી માત્ર હિન્દુઓને લાગુ નથી પડતી, અહિંસામાં માનતા તમામ ધર્મોને લાગુ પડે છે, કે અગર અભિન સમજો કે એ હિન્દુસ્તાન વાળો, અગર અભિન સમજો કે એ હિન્દુસ્તાન વાળો, તમારી દાસ્તાન તક ભી ન હોગી દાસ્તાનો મેં. આજે એક એક શ્રવણ ભગવંત કાળધર્મ પામતા જાય છે, આપણા તીર્થધામો લૂંટાતા જાય છે, ચોરીઓ થતી જાય છે, આપણા જીન બિંબોની, આપણા પરમાત્માઓની, એમને ચડાવેલા આભૂષણોની, હજી પણ તમે નહીં સમજો ને, હજી પણ નહીં સમજો. તો એક સમય એવો આવશે કે જ્યારે જગતના ધર્મનો ઇતિહાસ લખાશે ને, ત્યારે તમારા ધર્મની તો અંદર વાર્તા પણ નહીં. આ ધમકી ઉચ્ચારી છે લોકોએ, માટે ચેન છે જોના સોના એ તો ચાલતી જાઓ, ચાલ જાઓ. અને બીજો શેર પણ ઇકબાલનો છે. કોઈને થશે કે મને ઇકબાલની કાવ્ય પંક્તિઓ કેમ યાદ છે, આપણે બધાને કેમ ગમે છે? હું એ ધર્મના અનુયાયીઓનો જબરદસ્ત વિરોધી છું અને એ વાત હું જાહેરમાં કહું છું ને લખું છું. મને કોઈ બંધારણનો કે કાયદાનો ડર નથી, હું માત્ર એવા ધર્મને જ આધાર આપું છું જે મારા ધર્મને આધાર રાખતા હોય. પણ ઇકબાલની, ગાલિબની કે સાહેબ વિદ્યાર્થીની શેર પંક્તિઓ મને ગમે છે, એટલા માટે કે મારું ઘેર કંદોઈ સાથે છે, કંદોઈની મીઠાઈ સાથે નથી.
અને છેલ્લી મીઠાઈ પેશ કરું છું. ઇકબાલ નથી ગયા છે, આપણા ભગવંતો માટે જ લાગુ પડે છે કે ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, ફાનુસ બનકર હિફાજત જિસકી હવા કરે, અરે વો સમાજ ક્યાં પૂછે જીસે રોશન ખુદા કરે. કશું થવાનું નથી, સાધુ ભગવંતો નિર્ભય છે, આપણે માત્ર એમની ફરતે સુરક્ષાનું એક આવરણ પૂરું પાડવાનું, એનાથી વિશેષ કશું નહીં. જૈનમ જયતિ શાસન. કલમ ભી રોને કો મજબૂર હો જાય એની દર્દ ભરી એક કટાર જે બુધવારે અને રવિવારે જેમના સ્પર્શના કરી શકતા હોય યુવાનોને જ ખબર પડે કે ડોક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ. પહેલા તો શબ્દ મગજમાં ન બેસે, પણ શબ્દોના સથવારે સૌના મનના માણીગર બનવાની તાકાત અને સામર્થ્ય ધરાવે છે એવા શરદભાઈની આજે વિશેષ ઉપસ્થિતિ છે, કેટલાક મહેમાનોની ઉપસ્થિતિ છે. આજે વિહાર સેવા ગ્રુપ જે એક વિચારધારા બરાબર હૃદયસ્થ કરી છે એને સમાજની પણ ઘણી મોટી અપેક્ષાઓ છે. આપણા પોતાના જીવનને આપણે કંઈક સુગંધિત બનાવવા જ્યારે આગળ જઈ રહ્યા છીએ, ચાલો એ ઉપક્રમે સૌથી પહેલા કમસે કમ હું માનવ થાઉં તો ઘણો. ત્યારે કોઈ દિવસ કોઈએ ક્યાંય કોઈ ગાયને બેગોન સ્પ્રે કે કોઈ ગેમેક્સિન પી લીધું હોય એવું જાણે ખરું ભાઈ? કોઈ કૂતરાએ રેલવેના પાટા નીચે આવીને પડતું મૂકી દીધું એવું કોઈને ખબર છે ખરી? ક્યારે કોઈ પંખીએ છે પંખાના ઉપર લટકતા રહીને આઘાત કર્યાની કોઈ ઘટના ક્યારે વાંચી છે ખરી? અને ડગલે ને પગલે આપણા મનમાં ક્યારેક નાની નાની વાર્તાઓમાં ક્યાંક નિરાશા થઈ ગઈ કે હું આગળ બેઠો તો ને મને ઉપર ન બોલાયો, હું અહીંયા બેઠો તો ને સાહેબ તો આ તો પ્રવચન બહુ લાંબુ ચાલી ગયું, 12 ને 12:30 એમાં નોકરશી આપણે પાછી પૂરી કરી નાખવા હોય એમ, હજુ 12:39 થઈ નથી ને પહેલા ઉભા થઈ જવાની ઈચ્છા થાય. પણ માણસ શું ન કરી શકે અને કેવા કેવા રસ્તાઓ શોધે ત્યારે એમ થાય કે હું માનવ થાવ તો ઘણો. આવું સુંદર મજાનું એક પુસ્તક પૂજ્યશ્રીના હસ્તે લખાયું છે અને ચોક્કસ આપણને લાલચ પણ એમ થાય કે આટલા બધા મહાનુભાવો આપણી વચ્ચે બેઠા હોય, આને દીકલ્યાંગી પેઢીના શ્રેષ્ઠીવર્યો હોય, ડૉક્ટર શરદભાઈ હોય, અમારા ડૉક્ટર સંજયભાઈ, તપોવનના અમારા લલિતભાઈ અહીંયા હાજર છે અને આપણી સાથે સંદીપભાઈ
બારડોલી વાળા જેઓ બિહાર ગ્રુપની આખી આપણી એડવાઇઝરી કમિટીમાં બહુ જ સક્રિયપણે પડદા પાછળ રહીને કામ કરી રહ્યા છે, બધા મહાનુભાવોને વિનંતી કરું, આ થોડોક આપનો સમય અમારા માટે ફાળવીને આપ આગળ પધારો. આપના કરકમલો દ્વારા અમે પુસ્તકનું વિમોચન કરવા માંગીએ છીએ. ગુરુદેવના આશીર્વાદ લઈ આપના સ્વહસ્તે એ પુસ્તકનું વિમોચન થાય અને પુસ્તકના હૃદયમાં આપ પધારો. ખાલી સંગીત ચલાવજો, સંગીતના માધ્યમે પુસ્તકનું વિમોચન ચાલે. સુંદરવાદ આવો પધારો, આવો પધારો. મિનિટ પ્રમાણે ખબર નહીં અત્યારે મિનિટો ક્યાંક હોય તે મંગળા બધા અહીંયા આવી ગયા.
ગઈકાલે એમાં ફેરફાર થયા, બે કે ત્રણ ગ્રુપ નવા બનવાના હતા, નામ લખ્યા હતા, ગઈકાલે બીજા ચાર ઉમેરાયા, અને આજે સવારે સંજય ભી આવી ગયા ને, ત્યારે ડોક્ટર સંજય ભી કહે કે હજુ બીજા નામ ઉમેરતા જાઓ. 24 ગ્રુપ હતા, એમાંથી 28 સવાના હતા, 30 32 સવાના હતા, કદાચ આજે 35 થી 40 ગ્રુપ વિહાર સેવાના ભેગા થઈ જાય. આ સુવાસ ક્યાં સુધી ફેલાયેલી છે, હું જેમના નામ બોલું, કદાચ જો અહીંયા સુધી ન પહોંચ્યા હોય તો પણ આપણો તાળીનો નાદ એમના કાન સુધી પહોંચશે. પણ જેટલા પણ યુવાન જો હાજર હોય, એ યુવાનોના ગ્રુપ પોતાના સ્થાન પર ઊભા થજો. પછીની પ્રક્રિયા, ગુરુદેવ આપણને સંકલ્પ લેવડાવશે. શાશ્વતો સંકલ્પ, સમ્યક સંકલ્પ આપણા જીવનને પલટાવી નાખે એવા એ સંકલ્પમાં જવાનું છે. પણ જે જે ગામના આવેલા યુવાનો હોય તેમણે ખાસ ઊભા થજો. દાહોદ નહીં, ઉભા રહેજો બધા, સંકલ્પ સાથે જવાનો. સુરેન્દ્રનગર, આજે કદાચ સંખ્યા તમને 2 જણની 5 જણની 7 જણની લાગે, એ 50ના પ્રતિનિધિ તરીકે આવીને આપણી વચ્ચે ઉભા છે. ભાવનગર ગ્રુપ સંજયભાઈ અમારા આવી ગયા હતા, અને ભાવનગર પણ આખું ગ્રુપ તૈયાર થઈ જાય. ઊંચા, બોટાદ, અંકલેશ્વર, પેટલા, હાલોલ, પાલનપુર, મહેસાણા અને ગાંધીનગર, આટલા આટલા ગામના યુવાનોનો સંદેશ આવી ગયા છે. બની શકે કે કોઈ ગામના યુવાનો અહીંયા સુધી હજુ પહોંચ્યા ન હોય, પણ આપણા સૌના હૃદયની એક જ ભાવના કે જે અમારા દિલમાં વસ્યું છે તમારા દિલમાં પણ પહોંચી જાય. તું તું કો જાને, ખુદા હી ખુદા હૈ, તું તું કો ન જાને, જુદા હી જુદા. તમારી આ લાકડીઓ બેટરીઓ
એક વાત સાચી છે ડભોઈ ગ્રુપ પણ આવ્યું છે એ જરા યુવાનો ઉભા થઈ જજો ડભોઈ ગ્રુપ વેરી ગુડ હા ડભોઈ ગ્રુપ પણ આવ્યું છે જે કોઈ ગ્રુપનું નામ લેવાનું બાકી રહ્યું હોય આ કયું ગ્રુપ છે કે આ બધાએ સમૂહમાં ફૂલમ નવાને લેવાનું છે પહેલા ગ્રુપ વા આખા ગ્રુપો કે સંકલ્પ કરી રહ્યા છે આપણે બધાએ એની સાથે પડવાનું છે મુખ્યત્વે તમારે આ સંકલ્પ બોલવાનો આ પ્રતિજ્ઞા લેવાની છે તમે બધા આપણા સાથે મળજો ત્રણ વખત પ્રતિજ્ઞાનો સ્વીકાર કર્યા પછી